આજની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહી નદીમાંથી મૃતદેહ મળ્યા છે. એક સાથે ચાર યુવકોના મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ છે. તો કોર્ટના તરફથી સિંગરોટ મૃતદેહ તણાઈ આવ્યા હોવાનું તારણ, ચારે યુવાનો નદીમાં નાહવા આવ્યા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા ચારેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. મનાઈ હોવા છતાં લોકો લે છે મહી નદીની મુલાકાત. તો વડોદરા મહી નદીમાંથી મૃતદેહ મળી આવ્યા છે. એક સાથે ચાર મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ચારેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. મહી નદીમાંથી મૃતદેહ મળી આવ્યા છે. એક સાથે ચાર યુવકોના મૃતદેહ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. કોર્ટના તરફથી સિંગરોટ મૃતદેહ તણાઈ આવ્યા હોવાનું તારણ લગાવવામાં આવી રહ્યું છે. સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે નિલેશ, જે રીતે ચાર યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે, શું છે બાકીની વિગતો? જી, સિંધરોડ પાસે મહી નદીમાંથી ચાર યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. એક સાથે ચાર યુવકોના મૃતદેહ મળી આવતા કોટના વિસ્તારમાં ચકચાર જાગી છે. જે માનવામાં આવી રહ્યું છે એ પ્રમાણે કોટના તળાવમાં આ ચાર યુવાનો નાહવા પડ્યા છે અને ત્યાં ઘરેથી તનઈ અને સિંધરોડ સુધીને આવ્યા છે. સિંધરોડના સ્થાનિક તરવૈયાઓએ દોરડાથી બાંધી આ ચારેય મૃતદેહને બહાર કાઢ્યા છે. મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે મનાઈ હોવા છતાં પણ અસંખ્ય લોકો કોટના મહી નદીની મુલાકાત લે છે, ત્યાં નાહવા પડે છે, સાથે સાથે નાના છોકરાઓ પણ હોય છે. ત્યારે આ ચાર યુવાનોના મૃતદેહ આખા વિસ્તારમાં ચકચાર જગાવી છે. મહત્વની બાબત એ પણ છે કે તાલુકા પોલીસે ચાર યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ પણ ખસેડી છે અને મીડિયામાં વારંવાર કોટના તળાવના દ્રશ્યો બતાવવામાં આવે છે. પરંતુ અહીં તળાવ બોટ દુર્ઘટના બાદ પણ તંત્ર જાગ્યું ના હોય તેમ માનવામાં આવે છે. કોટના તળાવમાં આ અગાઉ પણ બે યુવાનોના મૃત્યુ થયા હતા, એટલે કહી શકાય કે તંત્ર યુવાનોના મૃત્યુ થતા હોવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે. જી જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર.